મિત્રો આજે પહોંચી ગયા છે આપણે સનોલી, જે આવેલું છે બરોડાથી આજવાથી અવાય છે. અને તમે મોસ્ટોપ આ સાઈડ આવો છો તો આજે મેં તમને એક યુનિક વસ્તુ બતાવું છું. મેં બતાવીશ આજે તમને દરેક ઘરમાં જે રોજિંદા વપરાય છે એ વસ્તુ બતાવીશ આજે. તો જરૂરથી કમેન્ટ બોક્સમાં નામ લખજો. તો ચાલો આપણે એની મુસાફરી કરીએ અને બતાવું તમને જે આ રીતે ખેતર હોય છે મારી આજુબાજુમાં તમે દેખી શકો છો. અને આ રોજના માટે તમારા કિચનમાં વપરાતું હોય છે, આના વગર નથી ચાલતું. તો આ રોજિંદા વસ્તુ જે છે, તો તમને અમારે ત્યાં તો ઘઉં કહે છે, ઓલમોસ્ટ બધી જગ્યાએ ઘઉં જ કહે છે. તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો બીજું કંઈક નામ બોલતા હોય તો. અને સુરતીવાની પોક આવે છે જે જુવારનો બનેલો હોય છે, જુવારના એની અંદર ત્યાં આનો પોક પણ આપણે ટ્રાય કરીશું એક દિવસ. તો એ વિડીયો પણ પાર્ટ ટુમાં તમને જોવા મળશે. અને નેચર આજ અમારો છે જે અમે ફાર્મિંગ કરીએ છીએ જાતે પણ આ વસ્તુ અમે પણ આનું ઉત્પાદન કરીએ છીએ. આજે આવ્યા છીએ આપણા ફ્રેન્ડના ખેતરમાં, તો મેં તમને આ બધી મુસાફરી મારા વિડીયોમાં બધી દેખવા મળશે. તો જરૂરથી વિડીયોને એન્જોય કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણા 1K જલ્દીથી પૂરા થઈ ગયા છે, તો હવે એવી આશા છે કે વધુમાં વધુ આપણે ઉપર લગીને તમે મને લઈ જાય એવી મારી એક પ્રાર્થના છે કે જરૂરથી આપણી ચેનલને 1 મિલિયનો સુધી આગળ પહોંચાડો. તો વિડીયોને ડ્રોનના નજારાથી પણ આપણે બતાવીશું. તો તમારા સામે આ છે ડ્રોનના નજારા, તો દેખી શકો છો. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આ તમારો ઘઉંનો વિડીયો તો ટૂંક સમયમાં અમે પાર્ટ ટુ પણ લાવીશું. હા, હજુ લીલા ઘઉં છે, હજુ સૂકાશે અને સોના જેવો કલર થશે, સોનેરી કલરના, અને સૂકા થશે ત્યાર પછી એનું થ્રેશર આવે છે, જે થ્રેશર દ્વારા આના બીજ જે કરવામાં આવે છે. તમે નજીકથી આવો તો હું તમને બતાવી દઉં. તો એ ઘઉંને પછી કરશે. હા, કાચું છે, આ રીતે ઘઉં હોય છે. આ સૂકા થઈ ગયા પછી આમાંથી ઘઉંના દાણા કરવામાં આવે છે, જે થ્રેશર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવે છે. અત્યારે લીલા છે તો આપણે હું તમને અંદર હશે તો બતાવીશ તમને દાણા. હજુ કાચા છે દાણા. આ કાચો દાણો છે. આજ ઘઉં મોટા જ થશે અને સૂકા થશે, મોટો દાણો બનશે અને ખાવા લાયક પણ જબરજસ્ત થઈ જશે. તો આ છે ખેડૂતની મહેનત. અને આ છે અમારો આજનો વિડીયો. ખેડૂત માટે જરૂરથી એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આનો વિડીયો ટૂંક સમયમાં અમે પાર્ટ ટુ લાવીશું અને એના ઘઉંનો વિડીયો બનાવીશું. ઘઉંનો પોક પણ આવે છે, આપણે જે રીતે સુરતીવાણીનો પોક ખાધો બતાવ્યો વિડીયોમાં, એ રીતે આ પણ પોક આવે છે. અને એ પણ ટ્રાય કરીશું, પાર્ટ 3 પણ અમે બનાવીશું. અને આનું જે રીતે સુકાઈ ગયા પછી થ્રેશર રીતે કાઢે છે તે પણ આપણે એ પાર્ટ પણ આપણે લાવીશું. તો વિડીયોમાં બનેલા રહો અને આ વિડીયોને એન્જોય કર્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વિડીયો સુધી.